ગઈકાલે એટલે કે 5 તારીખે નવલા નોરતાનું ત્રીજું નોરતું હતું અને સમગ્ર ગુજરાતમાં જ્યારે ધામે ધૂમેથી માના ગરબા ગવાઈ રહ્યા છે ત્યારે રાજકોટના નીલ સિટી ક્લબમાં પારંપરિક નવરાત્રિના લીરે લીરા ઉડતા દેખાયા. જમાલકુડુ સોંગમાં ખેલૈયાઓએ પૂર જોશમાં ઠુમકા લગાવ્યા. જે વિડીયો પ્રસારિત થયા છે એમાં ચોક્કસ હું માનું છું અને હું વખોડી કાઢું છું, હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય, મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે, નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે. 31st જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે, અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ગવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ. સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જે કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. બાકી તો 31st કલ્ચર અને નવરાત્રિ કલ્ચરમાં વાસ્ટ ડિફરન્સ છે. અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે, અહીંયા મર્યાદાઓ છે, અહીંયા સ્ત્રી દાક્ષણ્ય છે અને આ નવરાત્રિ મહોત્સવ જ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ. ત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં આવ્યું છે અને સૌએ આ વાયરલ વિડીયોની ખૂબ ટીકા કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ વાતને લઈને નિરાશા દર્શાવી હતી અને કહ્યું કે જે વિડીયો પ્રસારિત થયા છે એ તમામ ઘટનાને હું વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ, નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીન થવી જોઈએ, મોટી સંખ્યામાં યુવાઓ યુવતીઓ ત્યાં આવીને બસ રાસ લે, નાચવું અને રાસ લેવો આ બંનેમાં ફેર છે. 31st જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે, જ્યારે નવરાત્રિમાં માની આરાધના સાથે રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું. આ વિજયભાઈ રૂપાણીની વાત હતી અને તમારા લોકોનું શું કહેવું છે, તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બધી જ પ્રકારની રાજકોટની અપડેટ્સ ન્યૂઝ માટે જોતા રહેજો રાજકોટ અવર રાજકોટની યુટ્યુબ ચેનલ. ધન્યવાદ.